ભર ચોમાસે પાણીનો પોકાર, પાણી વેરા પેટે દંડ આપવામાં આવ્યો. કોઈ પાણીની સુવિધા નહીં તેમ છતાં પણ દંડ, ચોર કોટવાલને દંડિત તેવી પરિસ્થિતિ. થરાદ તાલુકાના નાના મેસરા ગામની ઢાણી તરીકે ઓળખાતા વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવા 15 જેટલા પરિવારોની માંગ તાલુકા કક્ષાએ રાજ્ય કક્ષાએ અધિકારી સુધી કરી છે રજૂઆત, છતાં પણ પરિણામ શૂન્ય. જલ સે નલનો ફિયાસ્કો. બનાસકાંઠા જિલ્લાના સરહદી બોર્ડર પર આવેલા નાના મેસરા ગામના 15 પરિવારોને પાણી માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નાના મેસરા ગામે આવેલા અણદાજી ધાણીથી ઓળખાતા વિસ્તારમાં 15 પરિવાર અલગ અલગ જાતિના વસવાટ કરે છે. આ લોકોને પીવા માટે પાણીની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી વારંવાર ગ્રામ પંચાયતથી લઈને રાજ્ય કક્ષાના અધિકારીઓ તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆત કરી, છતાં પણ પાણીની કોઈ જ વ્યવસ્થા નથી અને કોઈ વ્યવસ્થા કરવામાં પણ આવતી નથી. ગરીબ પરિવારોની હાલત કફોડી બની ગઈ છે. આ પરિવારજનોને રૂપિયા આપીને પણ પાણી મંગાવવું પડે છે. તંત્ર દ્વારા પીવાના પાણીની પાઇપલાઇન ગામમાં અણદાજી ધાણી સુધી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. એક તરફ ભારત સરકાર નળસી યોજના અંતર્ગત ઘેર ઘેર નળ આપવાની વાત કરે છે, ને બીજી બાજુ પંચાયત દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે ગ્રામજનોને. ઉલટા ચોર કોટવાલને દોટે જેવી પરિસ્થિતિ આ નિર્માણ પામી છે આ પરિવાર સામે. જ્યારે પાણીની માગણી કરવામાં આવી ત્યારે આ પરિવારને પાણી વેરા પેટે દંડ આપવામાં આવ્યો. આ પરિવારના સભ્યોએ જણાવ્યું કે અમારા રહેણાંકથી 2 કિલોમીટર જેટલી પાણીની પાઇપલાઇન નીકળે છે. અમે કોઈ દિવસ આ પાણીની પાઇપલાઇનમાંથી પાણી લીધું નથી અને પાણી પુરવઠાના કોઈ અધિકારી અમારા ખેતરમાં તપાસ માટે પણ આવેલ નથી. તેમ છતાં અમને પાણી વેરા પેટે તંત્ર દ્વારા દંડ આપવામાં આવ્યો છે. ત્યારે આ પરિવારને પાણી નથી છતાં દંડ આપતા તંત્ર સામે પણ અનેક સવાલ ઊભા થયા છે. કોના ઈશારે આ દેખાય છે? વગર પાણી વેરો આટલો આપવામાં આવ્યો એ પણ સવાલ. પાણી વગર વેરો કેવી રીતે આપી શકે લોકો? અણદાજી ધાણીના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે અમારે અમારા પશુપાલનને અમારે પીવા માટે પાણી નજીકના ખેડૂતોના બોર પરથી અથવા ટ્રેક્ટર ટેન્કર દ્વારા દૂરથી લાવવું પડે છે. મહિલાઓ સહિતના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા વિસ્તારની મુલાકાત કરી પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. એક તરફ ભારત સરકાર અને ગુજરાતના જાણીતા મુખ્યમંત્રી લોકલાડીલા ડબલ એન્જિનવાળા સરકારના મુખ્યમંત્રી અને સાથે સાથે પ્રધાનમંત્રી હોવા છતાં અને પ્રધાનમંત્રીની યોજના નળ સે જલ યોજના ગુજરાતમાં પણ લાગુ કરી છે અને ઘરે ઘરે નળ આપવાની વાત કરવામાં આવી છે, પરંતુ આ યોજનાનો જાણે કે આ ગ્રામ પંચાયતમાં ફિયાસ્કો થયો હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નળ સે જલ યોજનાનો ફિયાસ્કો થતો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે અને લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા. ત્યારે આ તંત્ર જે વહીવટીતંત્ર છે તે વહીવટીતંત્ર દ્વારા આ લોકોને પાણી પુરવઠા દ્વારા પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે નળ સે જલ યોજના શું આ 15 જેટલા મકાનો અને અલગ અલગ જાતિના લોકો વસવાટ કરતા લોકો અણદાજી ધાણીથી ઓળખાતા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે જલ સે નળ યોજના અંતર્ગત નળમાં પાણી આવશે કે નહીં તે જોવાનું રહ્યું. માત્ર વાયદા બજાર ચાલતી આ સરકાર ડબલ એન્જિનની સરકાર હોવા છતાં પણ લોકો પાણી માટે વલખા મારી રહી. હું નાના મિશ્રા તાલુકો થરા જિલ્લો બનાસકાંઠાનો વતની છું. મારું નામ નારાયણભાઈ જમનાજી વણકર છે. અમે છેલ્લા ઘણા વર્ષથી મારા બાપાના વખતથી લગભગ 30-40 વર્ષથી અહીંયા ખેતરમાં જ રહીએ છીએ. ખેતીકામ કરીને ગુજરાન ચલાવીએ, કડિયા કામ ને મજૂરી કામ એવું બધું કરીએ છીએ અને અમને કોઈ પણ પાણીની વ્યવસ્થા નથી. અહીંયા બાજુમાં 1 કિલોમીટર પર 1-1.5 કિલોમીટર એક બોર આવેલ છે પાણીનો, પટેલનો પ્રાઇવેટ બોર છે, ત્યાંથી પાણી ભરીને લઈએ છીએ. એ લોકો અમને પાણીનો નાતો નથી પાડતા પણ પાણી બહુ ખારું છે અને ઉપાડીને પાણી લાવીએ છીએ. હવે અમારે મજૂરી કામ કરવા બહાર જવું કે પાણી લાવવું કે છોકરાઓને ભણવા મોકલવા કે અમારે કરવું છું. અત્યારે જ્યારે ચૂંટણી હોય ત્યારે તો ગામના સરપંચ હોય, ધારાસભ્યો હોય, એમના કાર્યકર્તા હોય, દરેક પક્ષના, હું કોઈ પક્ષનું નામ નથી દેતો, દરેક પક્ષના માણસો અહીંયા આવતા હોય, તમને પાણીની વ્યવસ્થા કરશું, હોસ્પિટલની વ્યવસ્થા કરશું, રસ્તાની વ્યવસ્થા કરશું, ભણવાની સારી સુવિધા મળશે, તમારી સ્કૂલમાં સારા સારા શિક્ષકો મળી જશે. પણ એ મળવાને બદલે તો એ તો સપનું જોયું હોય એમ દેખાય, પણ પાણીની વ્યવસ્થા તો હોવી જોઈએ. અને પાણીની વ્યવસ્થા માટે અમે અરજીઓ કરી તો અરજી પાણી મોકલવાને બદલે અમને અમારા ઉપર ડાયરેક્ટ 4-5 ધણીઓ ઉપર કે આ લોકો તમે અરજીઓ કરી છે તો એના ઉપર દંડભટ કરી દે. એટલે ખોટું કોઈ પાણી અમારા ખેતરમાં 2 કિલોમીટર અહીંથી મેઇન લાઈન છતી છે. અહીંયા પાણી કોણ આપે કોઈ અધિકારીને ખબર નથી કે મારું ખેતર ક્યાં આવેલું છે. આ પાણી પુરવઠાના અધિકારી કોઈ અમારા ખેતરો જોયા જ નથી. તો પછી એ લોકો અમારા કંઈ આને પાછું પુરાવો તો હોવો જોઈએ કે અહીંયા વેડિયો હોય કે પાણી આવતું હોય, નળ ચાલુ હોય, ગામના 2-3 પુરાવા હોય કે અહીંયા સાક્ષીમાં લીધું હોય કે આ પાણી ચાલુ તો આ લોકોને અમે પકડ્યા છે, આ પાણીની ચોરી કરે છે. તો આ ખોટો દંડ